સૌ પ્રથમ તો જયારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અયોધ્યા ની અંદર ત્યારે બીજેપી કોંગ્રેસનું જે ઉચ્ચ જે નેતાઓ છે તેમના દ્વારા નિમંત્રણ છે તે આવ્યું ને તેના પરિણામો ગુજરાતની અંદર અત્યારે પણ કોંગ્રેસ છે 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 તે તે રહી અર્જુન નેતા નેતા મોટા કોંગ્રેસને બાય બાય કરી ચૂક્યા છે અને હવે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન એ પણ આરાધ્ય દેવને લઈને તે ખૂબ જ ગંભીર બાબત છે અને મહિલાઓમાં ખાસ તો રોષ જોવા મળી રહ્યો છે પૂજાબેન આ પ્રકારના નિવેદન કે ભગવાન રામનું નામ જપો અને ભૂખ્યા મરો એટલે કહી કહી શકાય શકાય કે ન માત્ર હિન્દુઓની પરંતુ ભારતની આસ્થા સામે આ પ્રકારનો ખાસ કહીને તો રાહુલ ગાંધીની બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ ગઈ છે કે આવા પ્રકારના નિવેદન આપે છે ભગવાન રામ ને લઈને જે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે એને લઈને ખાસ અત્યાર સુધી એમ હતું કે ભાઈ કોંગ્રેસ જે છે એ હશે એવા કાંઈ પણ નિવેદનો આપતા તો એ બધા ચાલતા હતા પણ અત્યારે જઈને કહી શકીએ કે એને જે પપ્પુની જે પેલી કે છે એ ખોટી નથી કેતા અને એની બુદ્ધિ ખરેખર ભ્રષ્ટ થઈ ગઈ છે જયારે ભગવાનની આસ્થા આ એને ના ખાલી લોકોની અંદર ના ખાલી ભારતીય જનતા પાર્ટી પણ લોકોના અંદર જનજનની અંદર જે આસ્થા છે ભગવાન પ્રત્યેની જે આસ્થા છે એને ઠેસ પહોંચાડી છે એટલે આ જે કહેવાય કે કોંગ્રેસનું જ્યાં રાહુલ ગાંધીનું જે નિવેદન જે છે કે તમે રામ રામ નામ બોલો અને ભૂખે શરમજનક બાબત છે અને રાહુલ ગાંધીએ જે આ જે બોલ્યું છે એ પ્રકારનું એને નિવેદન આપ્યું છે કે એને એ પણ ના આપી શકીએ આટલું ગંદુ નિવેદન કહી શકાય કે ભગવાન રામની આસ્થા ઉપર લોકોની આસ્થાની સાથે એમણે ખિલવાડ કરેલો છે એટલે આને બિલકુલ જે કહેવાય કે આને માફ કરવા જેવી પણ બાબત નથી જે અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે તેમને આમંત્રણ ઠુકરાવ્યું અને એનું પરિણામ હજી ભોગવે છે કોંગ્રેસ શું લાગે છે કોંગ્રેસ ને કોંગ્રેસ જ ડુબાડતી હોય આ પ્રકારના નિવેદન બાજુ એક વાત છે કારણ કે એને અત્યારે એવું લાગે છે કે હું સર્વસ્વ છું પણ એ સર્વસ્વ નથી એની બુદ્ધિ ભ્રષ્ટ એટલા માટે છે કે જયારે રાવણને અહંકાર આવ્યો અને રાવણની લંકા ડૂબી ગઈ ને એવી રીતે જયારે રાહુલ ગાંધી આ અત્યારે જે રામ વિરોધની જે બધી વાતો કરે છે એ એને પોતાના ડૂબવાની નિશાની છે એક તો ડૂબી જ ગયું છે અને પૂરેપૂરું ડૂબી જશે એવી મને અપેક્ષા છે અને આ ડૂબી જાય એવી પરિસ્થિતિ છે એક તો ડૂબેલી નાવ છે ને એમાં પણ આ પ્રકારના નિવેદનથી વધુ ડૂબી રહ્યું એક તો હું કહીશ કે રાહુલ ગાંધીને સંસ્કૃતિ શું કહેવાય એ તો ખબર જ નથી કારણ કે જે ભારત દેશમાં રહે છે એનું જે ભારત દેશનું જે પ્રાણ કહેવાય તે રામચંદ્ર છે જે અયોધ્યા નગરીનું જ્યારે પણ અત્યારે ઉદઘાટન થયું વર્ષો જૂની જે અયોધ્યા નગરીને રિપીટ થઈ ત્યારે એક એક હરેક ઘરે હિન્દુત્વની ભાવના જાગૃત થઈ છે હિન્દુત્વની ભાવના ભાવનાને આ પાડવા માંગે છે કોઈ નથી કોંગ્રેસની ભારતની અંદર હિન્દુઓ છે અને હિન્દુઓના આસ્થાના પ્રતિક કહ્યો આરાધ્ય દેવ કહો એ ભગવાન રામ છે અને એને લઈને આ પ્રકારનું નિવેદન આપવું આ કઈ રીતના યોગ્ય છે અયોગ્ય વસ્તુ જ છે અને આમ જોવા જઈએ તો આપણે સાંસ્કૃતિક મુજબ આપણા ઘરનું સંચાલન વડીલોના હાથમાં હોય છે તો આમાં તો આપણે ચોખ્ખું કહી શકાય કે છોકરાઓના હાથમાં દેશનું સંચાલન ન અપાય તો જે કૃત્ય કર્યું બધાની સામે છે જે તદ્દન ખોટું છે આ રીતે ન ચાલે કોઈ વસ્તુ વારંવાર આ પ્રકારનું નિવેદન આપવા જેથી કરીને ધાર્મિક લાગણીઓ દુભાય આ કોંગ્રેસને ડુબાડી રહી હોય એવું લાગે છે કોંગ્રેસ રાહુલ ગાંધી ની એને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એમના કાર્યકર્તા જો જે મેન વ્યક્તિ જવું હોય બુદ્ધિ ભ્રષ્ટ તો કાર્યકર્તાની બુદ્ધિ એવી જ હોય એની નાવ કાયમી ડૂબે જ રે અને જે ભગવાન માટે આ અમારા જે મોદી સાહેબ એ ભગવાન માટે આખા દેશ ખાલી એમ કીધું કે આપડે પ્રાણ પ્રતિષ્ઠા છે તો ઘરે ઘરે એનો બહુ સરસ ઉત્સવ બધા થયા હતા તોય છતાં જો એ રાહુલ ગાંધી આવું બધા જોતા હોય છતાં એમ કે ગ્રામનું નામ તો એની બુદ્ધિ ભ્રષ્ટ જરૂર છે દેખાય છે 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 સાહેબ તમામ મહિલાઓ તેમાં જોવા મળી રહ્યો આ લઈને માટે ન હોય આ પ્રકારનું નિવેદન આપવું આમ કોંગ્રેસ એવી વાતો કરતી હોય છે કે ભાઈ ધાર્મિક વસ્તુ સાથે રાજકારણ ન હોય પરંતુ સૌથી મોટું રાજકારણ આ કરી રહ્યા હોય રાહુલ ગાંધી એવું લાગી રહ્યું છે જી જી આપનો આભાર ગૌતમ જાણકારી બદલ